विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, नमस्कार। अब आपने गया लेक्चर के अंदर आपने प्रश्न चालतो तो विकासशील देशनो अर्थ आपी, विकासशील देशों ना लक्षण एना विषय समझाओ अथवा जनाओ। तो विकासशील देश की व्याख्या कोने आपी थी? विश्व बैंके। कया वर्ष में आपी? 2004 में। शू कीधु के जे देश की माथादीठ आवक केटली? $735 जेटली, का तो एनाथी ओछी हो तो एवा देश ना आपणे शू कहीशु? विकासशील देश। अने विकासशील देशों ना लक्षण आपणे केटला भण्या था? 4। पहलू लक्षण नु नाम शू हतु? नीची माथादीठ आवक। बीजू लक्षण हतु वस्ती वृद्धि लखाय का तो वस्ती वधारो लखाय। त्रीजू लक्षण हतु कृषि क्षेत्र उपर अवलंबन, एटले के खेती क्षेत्र उपर आधार। चौथो मुद्दो हतो आवकनी असमानता अथवा आवकनी असमान वेचणी। आ 4 મુદ્દાની આપણે સમજ મેળવી। હવે વિદ્યાર્થી આપણે મિત્રો 5મો મુદ્દો ભણીશું, એનું નામ છે બેરોજગારી। તો ધ્યાન આપજો, બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ છે। વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ કયું કહેવાય? તો બેરોજગારી છે। જો વિકાસશીલ દેશોની અંદર આ દેશો એટલે સમજવા, વિકાસશીલ દેશો એમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકો લખાય કા તો કુલ વસ્તી એના કરતા કેટલું છે? 3% કરતા વધુ છે। આ પ્રકારે એટલું યાદ રાખવાનું, વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું? 3% કરતા વધુ। ચાલો, આ દેશો એટલે વિકાસશીલ દેશો, એમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે એના પ્રકાર આપ્યા। મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી આવા પ્રકારે જોવા મળે છે। તો ફરી એક વખત, આ બેરોજગારી કેવી સમસ્યા છે? લાંબા ગાળાની, બેકારીની સમસ્યા ટૂંકા ગાળામાં હલ કરી શકાય નહીં, એટલે કેવી કહેવાય? લાંબા ગાળાની સમસ્યા। તો ફરીથી મુદ્દાને આપણે સ્પષ્ટ કરીશું। ટોપિકનું નામ છે બેરોજગારી। તો પહેલા આપણે લખવાનું વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ। વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ કયું કહેવાય? બેરોજગારી। અને વિકાસશીલ દેશોની અંદર કુલ શ્રમિકોના જે પ્રમાણ છે એમાંથી બેકારીનું પ્રમાણ કેટલું? તો 3% કરતા વધુ। વિકાસશીલ દેશોમાં તમને કયા કયા સ્વરૂપે બેકારી જોવા મળે? તો મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી આ બેકારીના પ્રકારો છે। અને બેરોજગારી એ કેવી સમસ્યા છે? લાંબા ગાળાની હોય છે બેરોજગારીની સમસ્યા, અથવા બેકારી કેવી પ્રકારની હોય? તો લાંબા ગાળાની હોય છે। હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ભણીશું ગરીબી વિશે। તો આપણે આપ્યું છે કે ગરીબી એ પણ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ છે। હવે તમને એકાત્મકના વ્યાખ્યામાં પૂછાશે ગરીબ કોને કહેવાય, ગરીબ કે અથવા ગરીબી કે એક જ? તો જુઓ, જે લોકો પ્રાથમિક જરૂરિયાત, પ્રાથમિકના નામ આપ્યા છે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે વસ્તુઓ સંતોષી શકતા ન હોય એને કહેવાય ગરીબ અથવા ગરીબ કહેવાય। શું કીધું કે જે લોકો પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિકમાં કઈ કઈ વસ્તુ લીધી? અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય આવી વસ્તુઓ
संतोषी सकता नथी तेने कहेवाय गरीब अने जे विकासशील देशों मा आवा लोकोनु प्रमाण कुल वस्तीना लगभग त्रीजा भाग जेटलुं छे विकासशील देशोनी अंदर जे कुल वस्ती छे एमां बेरोजगारीनुं प्रमाण केटलुं छे त्रीजा भाग जेटलुं तो फरी एक वक्त मुद्दा ने आपने स्पष्ट समझौती में आओ शुरू तो जो गरीबी छे तो लखवान विकासशील देशों नु मुख्य लक्षण कयो कहेवाय गरीबी छे गरीबी नी व्याख्या सो जे लोको प्राथमिक जीवन जरूरियात नी वस्तु प्राथमिक नाम नाम लखवाना अनाज कपड़ा रहता शिक्षण आरोग्य આવી વસ્તુઓ સંતોષી શકતા નથી એને કહેવાય ગરીબ અને વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના પ્રમાણમાં ગરીબીનું પ્રમાણ કેટલું ત્રીજા ભાગ જેટલું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાતમા મુદ્દા તરફ જઈશું એનું નામ છે ત્રિમુખી અર્થતંત્ર તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું માળખું કેવું હોય ત્રિમુખી સ્વરૂપે પ્રવર્તે છે ત્રિ એટલે બે મુખ એટલે બે પ્રકારનું હોય વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું માળખું કેવા સ્વરૂપનું હોય તો ત્રિમુખી સ્વરૂપનું હોય હવે એમાંથી આપણે વ્યાખ્યા ભણીશું એકાદ માર્કમાં પૂછાશે ત્રિમુખી અર્થતંત્ર કોને કહેવાય તો જે દેશના અર્થતંત્રમાં એક બાજુ અહીંયા ભાર આપવાનો જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય બરાબર એક બાજુ જૂની પુરાણી યંત્ર સામગ્રી અને બીજી બાજુ નવી આધુનિક ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો આને કહીશું ત્રિમુખી અર્થતંત્ર તો ફરીથી ધ્યાન આપજો ત્રિમુખી અર્થતંત્ર તો વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું સ્વરૂપ કેવું હોય તો ત્રિમુખી અર્થતંત્ર હોય અને ત્રિમુખી અર્થતંત્રની વ્યાખ્યામાં બે શબ્દો યાદ રાખવાના એક બાજુ જૂના સાધન અને બીજી બાજુ નવી ઉત્પાદન પદ્ધતિ આ બે શબ્દોથી આપણે વ્યાખ્યા સ્પષ્ટ કરીશું તો જુઓ જે દેશના અર્થતંત્રમાં એક બાજુ જૂની પુરાણી યંત્ર સામગ્રી અને બીજી બાજુ નવી આધુનિક ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે આને કહેવાય ત્રિમુખી અર્થતંત્ર હવે આઠમા મુદ્દાનું નામ આવ્યા પાયાની અપૂર્તિ સેવાઓ પાયાનો મતલબ જીવન જરૂરિયાતની અપૂર્તિ સેવાઓ વિકાસશીલ દેશોની અંદર આપણને જીવન માટે જરૂરી હોય એવી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે નહીં એવું આપણે સ્પષ્ટ કરીશું જોઈએ દેશના વિકાસ માટે જરૂરી હોય એવી પાયાની સેવા તમારે યાદ રાખવાનું પાયાની સેવા એના નામ છે શિક્ષણ વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી આરોગ્ય બેન્કિંગ વગેરે સેવાઓનો વિકાસ દેશમાં ઓછો જોવા મળે છે બરાબર શું કીધું પાયાની અપૂરતી સેવાઓ તો દેશના વિકાસ માટે જરૂરી હોય એવી સેવાઓ કઈ તો પાયાની સેવાઓના નામ છે શિક્ષણ વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી આરોગ્ય બેન્કિંગ વગેરે સેવાઓનો વિકાસ દેશમાં કેવો જોવા મળે ઓછો જોવા મળે છે અને લખવાનું જે દેશના વિકાસ માટે પાયાની સેવાઓ ઓછી હોય એ દેશના વિકાસ માટે કેવી બને છે અવરોધક બને છે તો ફરીથી ધ્યાન આપજો પાયાની અપૂર્તિ સેવાઓ તો લખવાનું વિકાસશીલ દેશોની અંદર પાયાની સેવાઓના નામ લખવા પડે શિક્ષણ વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી
આરોગ્ય બેન્કિંગ આવી સેવાઓનો વિકાસ વિકાસશીલ દેશમાં કેવો હોય ઓછો હોય અને લખવાનું જે દેશના વિકાસ માટે પાયાની સુવિધાઓ જે દેશમાં ઓછી હોય એના કારણે દેશનો વિકાસ થતો નથી એટલેનો મતલબ દેશના વિકાસમાં અવરોધક બને છે હવે નવમા મુદ્દાનું નામ છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય વેપારનો મતલબ દેશ દેશ વચ્ચેનો વેપાર તો વિકાસશીલ દેશોમાં શેનો વેપાર થવો જોઈએ અને શેનો થાય છે એ આપણે જોઈશું તો વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ એનું માળખું અલગ જોવા મળે કેવું અલગ છે જોઈશું વિકાસશીલ દેશો મુખ્યત્વે શેના ઉપર આધારિત છે કૃષિ પેદાશો એટલે ખેતીમાંથી જે પાક તૈયાર થાય એના મહત્વ આપે કૃષિ પેદાશ બગીચા પેદાશ કાચી ધાતુઓની નિકાસ આ બધું વિકાસશીલ દેશો ખેતી આધારિત કામ કરશે એટલે ખેતી આધારિત નિકાસની માંગ કેવી હોય ઓછી હોય અને તેના ભાવ નીચા હોય જેથી આપણને નિકાસ કમાણી ઓછી હોય છે આપણે અહીંયા નિકાસની વાત કરીશું પછીના મુદ્દામાં આયાત વિશે સમજશું તો જો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ તો લખવાનું વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ અને તેનું માળખું અલગ જોવા મળે છે વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે શેની નિકાસ થાય તો કૃષિ પેદાશ બગીચા પેદાશ કાચી ધાતુ આની નિકાસ કરે છે અને નિકાસની માંગ કેવી હોય ઓછી હોય એનો મતલબ ઉદ્યોગોની માંગ વધારે હોય અને ખેતીની માંગ ઓછી હોય એવું કીધું જેના કારણે ઉદ્યોગોમાં જે વસ્તુ તૈયાર થાય અને ખેતીમાં જે વસ્તુ તૈયાર થાય તેની અંદર ખેતીમાંથી જે વસ્તુ તૈયાર થાય એના ભાવ કેવા હોય નીચા હોય એટલે ખેતી આધારિત કોઈ પણ વસ્તુ આપણે વિદેશમાં મોકલશું ત્યાંની નિકાસ પ્રમાણિત ખેતી આધારિત કેવી હશે ઓછી હશે ચલો ખ્યાલ આવી ગયો દરેકને વિદ્યાર્થી મિત્રો જુઓ કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખવામાં આવતો એટલે વિકાસનું પ્રમાણ વધુ હતું વિકાસશીલ દેશની અંદર વાત કરી જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો યંત્ર સામગ્રીની હોય છે વિકાસશીલ દેશોની અંદર આયાત એટલે વિદેશમાંથી કઈ કઈ વસ્તુની આપણે માગણી કરીએ છીએ તો ઉદ્યોગને લગતી પેદાશ યંત્ર સામગ્રી આવી વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં વિદેશ વેપાર પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર દેવું વધે છે તો એની અંદર આપણે જુઓ કે વિકાસશીલ દેશોની અંદર આપણા ભણ્યા કે ભાઈ ખેતી ક્ષેત્રની નિકાસ બગીચા પેદાશોની નિકાસ આ બધાની નિકાસ કેવી હોય ખેતી ક્ષેત્ર આધારિત હોય અને આની માંગ વિદેશમાં આપણે કરીએ તો ઉદ્યોગોમાંથી જે વસ્તુ તૈયાર થાય એના કરતાં ખેતીમાંથી જે વસ્તુ તૈયાર થાય એના ભાવ કેવા હોય નીચા એનો મતલબ ખેતીની નિકાસ કરીશું તો દેશનો વેપાર કેવો થશે ઓછો થશે બીજી બાજુ જોઈએ આપણે શેની વસ્તુની આયાત કરીએ છીએ તો આપણી આયાતો છે ઔદ્યોગિક પેદાશો એટલે કે ઉદ્યોગોને લગતી પેદાશો યંત્ર સામગ્રી આવી વસ્તુ આપણે વિદેશમાંથી મંગાવીએ છે એટલે આવી વસ્તુના ભાવ કેવા હોય વધારે હોય આ એના કારણે આપણે આયાતો પાછળ ખર્ચ વધે છે સુધીના મુદ્દામાં વિકાસ કમાણી ઓછી થઈ આયાતો પાછળ ખર્ચ વધ્યું અને એના લીધે દેશ ઉપર દેવું એના મતલબ કે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ વિકાસશીલ દેશોમાં સારું હતું નથી પ્રતિકૂળ હોય ચલો હવે આપણે વિકાસશીલ દેશોના નવ લક્ષણો પૂરા કર્યા હવે નવો ટોપિક આપણે ભણીશું
આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું ઉદાહરણ આપીને સમજાવો તો જુઓ આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપણે લખી છે શું આવક મેળવવાની કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે આર્થિક પ્રવૃત્તિની અંદર બે હેતુ બતાવવાના આવક મેળવવાના અને બીજું ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે એના ઉદાહરણો જો આપેલા છે કોણ કોણ આર્થિક પ્રવૃત્તિ કરે છે તેના ઉદાહરણમાં ખેડૂત કારીગર વેપારી શિક્ષક આ બધાની પ્રવૃત્તિ કેવી કહેવાય આર્થિક પ્રવૃત્તિ કહેવાય અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપી એનું ઉદાહરણ આપ્યું તો આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું તો આ લખવાનું છે અહીંયા આવક મેળવવાના કાં તો ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણોમાં ખેડૂત કારીગર વેપારી શિક્ષક વગેરે આ બધાની પ્રવૃત્તિ કઈ કહેવાય આર્થિક પ્રવૃત્તિ હોય એનો મતલબ આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિનું નામ આર્થિક પ્રવૃત્તિ હવે આપણે ટોપિક ભણીશું બિન આર્થિક પ્રવૃત્તિ તો લખવાનું જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ના હોય તેવી પ્રવૃત્તિને આપણે કહીશું બિન આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય નહીં એવી પ્રવૃત્તિને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ ઉદાહરણ યાદ રાખજો માતા પોતાના બાળકનો ઉછેર કરે જ્યારે માતા પોતાના બાળકનો ઉછેર કરે તો એની જોડે કોઈ પૈસા કમાવાનો હેતુ હતો નથી એટલે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે વ્યક્તિ સમાજ સેવાના કામ કરે ત્યારે પણ એનો હેતુ પૈસા કમાવાનો હોય નહીં જ્યાં પૈસા કમાવાનો હેતુ ન હોય એ પ્રવૃત્તિને કહીશું બિન આર્થિક પ્રવૃત્તિ તો ફરીથી ધ્યાન આપજો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની વ્યાખ્યા એનું ઉદાહરણ તો લખવાનું જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કાં તો ખર્ચ કરવાનો હોય તે પ્રવૃત્તિને કહેવાય આર્થિક પ્રવૃત્તિ એના ઉદાહરણમાં ખેડૂત કારીગર વેપારી શિક્ષક આ બધાની પ્રવૃત્તિ કેવી કહીશું આર્થિક પ્રવૃત્તિ ગણાવી શકાય બિન આર્થિક પ્રવૃત્તિ તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય નહીં એવી પ્રવૃત્તિનું નામ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય ઉદાહરણમાં માતા પોતાના બાળકનો ઉછેર કરે વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે તો આપણે આને કહીશું બિન આર્થિક પ્રવૃત્તિ હવે આપણે નવા પ્રશ્ન તરફ જઈશું પ્રશ્નનું નામ છે ભારતીય અર્થકારણ ભારતીય અર્થકારણનું માળખું એના વિશે જણાવો એને બીજા શબ્દમાં વ્યવસાયિક માળખું કહેવાય કયું માળખું કહેવાય વ્યવસાયિક વ્યવસાયિક માળખું બરોબર એટલે આપણે વ્યવસાયિક માળખાની વ્યાખ્યા ભણીશું તો ધ્યાન આપજો દેશના અર્થતંત્રમાં થતી અહીંયા ભાર આપવાનો વિવિધ અસંખ્ય
आर्थिक प्रवृत्तियोंना वर्गीकरण ने व्यवसायिक माळखू कहे छे। शुं कीधुं? देशना अर्थतंत्रमां थती विविध असंख्य आर्थिक प्रवृत्तियोंना वर्गीकरण ने व्यवसायिक माळखू कहे छे। हवे ध्यान आपजो, आर्थिक प्रवृत्तिना विविध व्यवसाय, आर्थिक प्रवृत्ति એટલે पैसा कमावाना विविध व्यवसाय, એને કેટલા ભાગમાં? ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે। તો પહેલા ટોપિકમાં આપણે વ્યવસાયિક માળખાની વ્યાખ્યા પણ, બીજા ટોપિકમાં વ્યવસાયિક માળખાને કેટલા ભાગમાં વહેંચ્યું? ત્રણ વિભાગ। ત્રણ વિભાગના નામ આપ્યા, પ્રાથમિક ક્ષેત્ર, બીજો છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજો છે સેવા ક્ષેત્ર। તો પહેલા વ્યાખ્યા, એના ત્રણ વિભાગ, એના નામની સમજૂતી। તો ફરીથી ધ્યાન આપજો, ભારતીય અર્થકરણનું માળખું વિશે જણાવો અથવા વ્યવસાયિક માળખું વિશે જણાવો। તો લખવાનું, દેશના અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણને વ્યવસાયિક માળખું કહે છે। અને વ્યવસાયિક માળખાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું? ત્રણ વિભાગમાં। ત્રણના નામ લખવાના, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। તેમાં વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ક્ષેત્ર કયું છે? પ્રાથમિક ક્ષેત્ર। તો લખવાનું, આ ક્ષેત્રનો મતલબ પ્રાથમિક ક્ષેત્ર, એનો મુખ્ય વ્યવસાય કે તો કયો બતાવવાનો? કૃષિ। કૃષિ એટલે ખેતી। ચલો બીજું છે, પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા વ્યવસાયનો સમાવેશ થાય? તો પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ, આવી પ્રવૃત્તિઓનો, આવા વ્યવસાયોનો સમાવેશ થાય। બે ટોપિક યાદ રાખવાના। તો ફરીથી ધ્યાન આપો, પ્રાથમિક ક્ષેત્ર, તો પહેલો પ્રશ્ન, પ્રાથમિક ક્ષેત્રનો મુખ્ય વ્યવસાય કયો બતાવવાનો? ખેતી। બીજો પ્રશ્ન પૂછાય, પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા વ્યવસાયોનો સમાવેશ થાય છે? તો પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુનું ખોદકામ, આવી પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો પોઈન્ટ છે માધ્યમિક ક્ષેત્ર। તો માધ્યમિક ક્ષેત્રની અંદર લખવાનું, આ વિભાગમાં મેઇન શું છે? ઉદ્યોગો। જેમ પ્રાથમિક વિભાગમાં મુખ્ય શું હતું? ખેતી। એમ માધ્યમિક ક્ષેત્રનો મુખ્ય વ્યવસાય કયો? ઉદ્યોગો। એટલા માટે અહીંયા કીધું છે, ઉદ્યોગના બે પ્રકાર આપ્યા, નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ। ઉદ્યોગના પ્રકારો કેટલા? બે। કયા બે? નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ। ઉદ્યોગમાં કયા કયા ઉદ્યોગના ઉદાહરણ આવે? તો બાંધકામ ક્ષેત્ર, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરેનો સમાવેશ। માધ્યમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્રનો મતલબ ઉદ્યોગ વિભાગમાં થાય। અહીંયા પ્રશ્ન છે એટલે કુદરે મારવાનું, ધ્યાન આપવાનું। ટાંકણીથી લઈ મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે। પ્રશ્ન પૂછાય, ટાંકણીથી લઈ મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં થાય? તો લખવાનું, માધ્યમિક ક્ષેત્ર। તો ફરી ધ્યાન આપો, માધ્યમિક ક્ષેત્રની અંદર મુખ્ય વ્યવસાય કયો? તો આપણે લખવાનું, ઉદ્યોગો। માધ્યમિક ક્ષેત્રની અંદર ઉદ્યોગના કેટલા પ્રકાર? બે, નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ।
પ્રશ્ન પૂછાય માધ્યમિક ક્ષેત્રમાં કયા કયા વ્યવસાયોનો સમાવેશ થાય તો માધ્યમિક ક્ષેત્રની અંદર બાંધકામ વીજળી ગેસ પાણી પુરવઠો આનો સમાવેશ થાય અને લાસ્ટમાં ટાકણીથી લઈ મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા વ્યવસાયમાં કરવામાં આવશે તો આપણે લખવાનું માધ્યમિક ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો હવે વ્યવસાયિક માળખાની અંદર આપણે ત્રીજો પ્રકાર સેવા ક્ષેત્ર તેની અંદર લખવાનું છે આ વિભાગમાં એનો મતલબ સેવા વિભાગમાં અનેક સેવાઓનો સમાવેશ થાય છે સેવા વિભાગની અંદર અનેક સેવાઓનો સમાવેશ થાય છે સેવાઓના નામ છે વ્યાપાર સંદેશા વ્યવહાર હવાઈ સેવા દરિયાઈ માર્ગો શિક્ષણ આરોગ્ય બેન્કિંગ વીમા કંપનીઓ પ્રવાસ મનોરંજન જેવી બાબતોનો સમાવેશ થાય છે તો બે પોઈન્ટમાં ધ્યાન રાખવાનું સેવા ક્ષેત્ર તો લખવાનું આ વિભાગમાં અનેક સેવાઓનો સમાવેશ થાય છે સેવાઓના નામ લખવાના જેની અંદર વેપાર સંદેશા વ્યવહાર હવાઈ સેવા દરિયાઈ માર્ગો શિક્ષણ આરોગ્ય બેન્કિંગ વીમા કંપનીઓ પ્રવાસ મનોરંજન આવી સેવાઓનો સમાવેશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વ્યવસાયિક માળખું અથવા ભારતીય અર્થતંત્રનું માળખું એનો આપણે પરિચય મેળવ્યો હવે અભિગમ પૂરો થયો હવે નવા પ્રશ્ન તરફ આપણે જઈ રહ્યા છીએ એનું નામ છે ઉત્પાદનના સાધનો એના વિશે પરિચય આપો તો લખવાનું ઉત્પાદનના ચાર સાધનો છે પહેલું સાધન છે જમીન મૂડી શ્રમ નિયોજન નિયોજનના બીજા શબ્દમાં નિયોજક પણ કહેવાય તો ફરીથી ધ્યાન આપજો ઉત્પાદનના સાધનો વિશે પરિચય આપો તો અત્યારે માત્ર ઉત્પાદનના સાધનના નામની સમજ મેળવશો તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના સાધનો કેટલા આપ્યા તો ચાર પહેલું સાધનનું નામ જમીન બીજું મૂડી ત્રીજું શ્રમ અને ચોથું નિયોજક નિયોજકનું નામ છે નિયોજન કોઈ પણ શબ્દ લખાય હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આ ઉત્પાદનના ચારે ચાર સાધનોનો પરિચય મેળવશું અહીંયા જે કંઈ ચલાવ્યું એ દરેક વસ્તુની નોંધ પોતાના ચોપડામાં કરતા રહેવું ચલો ખ્યાલ રહી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને